आयन, कैल्शियम, विटामिन, प्रोटीन, हीमोग्लोबिन वधे अने स्किन में तो जबरदस्त ग्लो आवे, हेर पण सारा थाय, शाइनी थाय, तेवुं शियाळामां परफेक्ट मील एवुं पालक अने फ्रेश लीला चणानुं शाक जोवाना छीए। काठियावाड़नुं फेमस फूड छे। चलो मारी साथे एनी रेसिपी जोई लईए। रेसिपी जोता पहेला मारी चेनल उपर नवा होय तो मारी चेनलने सब्सक्राइब करी देजो। आ रेसिपी एवी बनवानी छे के दाळ ना होय तो आपण चाले, शाक एटलू फाइन बने छे, एने जुवारना रोटला के पछी बाजरीना रोटला साथे खूब ज टेस्टी लागे छे। अहींया मैं 250 ग्राम जेटली फ्रेश पालक लीधी छे, एनी दांडी काढ़ी अने 3 वखत पाणीथी वॉश करी लेवानी। हवे गैस ऑन करीने 1 वासणमां 1.5 ग्लास जेटलू पाणी एड करी अने गरम करवा देवानुं। एकदम गरम थाय पछी आपणे पालकने एड करी लेवानी। અહીંયા 2 થી 3 મિનિટ પાલકને કૂક કરવાની છે, વધારે કૂક નહીં કરવાની। સાઈડમાં ગેસ ઓન કરીને 1 વાસણમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને 1 બાઉલ જેટલા ફ્રેશ લીલા ચણા એડ કરી લેવાના છે। એની અંદર 1/2 ટીસ્પૂન મીઠું અને 1/2 ટીસ્પૂન જેટલી ખાંડ લેવાની છે, એટલે એનો ગ્રીન કલર જળવાઈ રહે। ચણાને 5 મિનિટ કૂક કરવાના છે। પાલક 2 થી 3 મિનિટ કૂક થઈ ગઈ છે। ગેસની ફ્લેમ બંધ કરી અને એને ઠંડા પાણીમાં લઈ લેવાની, એટલે કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય અને એનો ગ્રીન કલર છે એ જળવાઈ રહે। લીફી વેજીટેબલ હોય એને બોઇલ થતા વાર નથી લાગતી। ચણા સારી રીતે કૂક થઈ ગયા છે, ગેસની ફ્લેમ બંધ કરી લઈએ અને હવે આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે। ડુંગળી છોલી અને પાણી નાખ્યા વગર પેસ્ટ તૈયાર કરીશું। બીજી પેસ્ટ એક કાચું ટામેટું લીધું છે ગ્રીન કલરનું, 1 નંગ તીખું લીલું મરચું, 2 નંગ પણ લઈ શકો છો, 2 ટેબલસ્પૂન દાળિયા લીધા છે, 6-7 કળી લસણ, 1/2 ઇંચ ટુકડો આદું લેવાનું છે। એ બીજી પેસ્ટ આપણે રેડી કરવાની છે। ડુંગળીની પેસ્ટ પાણી નાખ્યા વગર તૈયાર થઈ ગઈ છે। હવે ટામેટાની પેસ્ટ કરી લઈએ। બધું જ મિક્સર જારમાં એડ કરી લેવાનું છે। અહીંયા દાળિયાની જગ્યાએ તમે સિંગદાણા પણ એડ કરી શકો છો અથવા ફ્રેશ કોકોનટ પણ એડ કરી શકાય છે। સરસ ક્રશ થઈ ગયું છે, એને બીજા બાઉલમાં કાઢી લઈએ। 2 પેસ્ટ તૈયાર થયા પછી આપણે પાલકની પણ પેસ્ટ કરવાની છે। પાણી નાખ્યા વગર એને ઢાંકણ બંધ કરી અને ક્રશ કરી લઈએ। પાલક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, એને બીજા બાઉલમાં કાઢી લઈએ। 3 પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે। હવે ગેસ ઓન કરીને આપણે એક પેન ગરમ કરવા લઈએ। તેની અંદર 3 ટેબલસ્પૂન તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ, 1/4 ટીસ્પૂન હિંગ લેવાની છે। અહીંયા ખડા મસાલા લીધા છે, ટુકડો તજ, 2 નંગ લવિંગ, 1 તમાલપત્ર અને 1 લાલ મરચું આખું, બધું જ એડ કરી લઈએ। છ સાત મીઠા લીમડાના પાન, ડુંગળીની પેસ્ટ કરી છે એ એડ કરી લઈએ। સ્લો ફ્લેમ ઉપર સાતડી લેવાની છે। સરસ સંતળાઈ જાય એટલે આપણે 2 થી 3 કળી લસણને ઝીણું સમારીને એડ કર્યું છે, એને પણ સાતળી લેવાનું છે। હવે આની અંદર તેલ સરસ છૂટું પડે એટલે આપણે જે ટામેટાની પેસ્ટ બનાવી છે એ બધું એડ કરી લેવાનું। દાળિયા ને ટામેટાં, લસણ ને બધું પીસ્યું છે એ એડ કરી લીધું છે। સારી રીતે સાંતળી લેવાનું। પછી આપણે 1/2 ટેબલસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/2 ટેબલસ્પૂન જેટલો મરી પાવડર અને 1/2 ટેબલસ્પૂન જેટલું મીઠું હું એડ કરી રહી છું અને 1/2 ટેબલસ્પૂન ગરમ મસાલો, બધું જ સારી રીતે સાંતળી લેવાનું છે। સરસ સંતળાઈ જાય એટલે આપણે મિક્સર જારમાં થોડું પાણી એડ કરી અને આ ગ્રેવીમાં એડ કરી લઈશું।
હાફ બાઉલ જેટલું પાણી એડ કર્યું છે। સારી રીતે મિક્સ કરી લેવાનું અને પછી તેની અંદર હાફ ટીસ્પૂન હળદર એડ કરીએ। હાફ ટીસ્પૂનથી ઓછો કિચન કિંગ મસાલો અને હાફ ટીસ્પૂન ખાંડ એડ કરવાની છે। બધું સારી રીતે મિક્સ કરી લઈએ। તીખો ચટપટો એવો ટેસ્ટ આવશે અને લાલ મરચું પાવડર નહીં એડ કરવાનું। અહીંયા પાલકની પેસ્ટ એડ કરી લેવાની। સારી રીતે મિક્સ કરી લઈશું। સરસ મિક્સ થઈ જાય એટલે આપણે બોઈલ કરેલા ચણા એડ કરી લેવાના છે। પાછું બધું મિક્સ કરી લેવાનું અને અહીંયા હું 1 બાઉલ જેટલું પાણી એડ કરી રહી છું, કારણ કે રસાવાળું બનાવવાનું છે। જે આપણે પાલક પેસ્ટ વાળું બાઉલ હતું એમાં જ મેં પાણી એડ કરીને લીધું છે। 1 બાઉલ જેટલું પાણી એડ થયા પછી ઢાંકણ બંધ કરી અને 1 થી 2 મિનિટ થવા દેવાનું। 1 થી 2 મિનિટ થઈ ગઈ છે, સરસ શાક આપણું તૈયાર થઈ ગયું છે। જો એકદમ ટેસ્ટી એવું શાક બને છે, એને હવે સર્વ કરી લઈએ। ગરમા ગરમ આ શાક ખાવાની ખૂબ જ મજા પડે છે। તેને તમે રોટલા સાથે, રોટલી સાથે કે પછી પરાઠા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે, રાઈસ સાથે પણ ખાઈ શકો છો। જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। બાય બાય।